ખાસ ધ્યાન રાખીને સાંભળજો, ઉત્તમ પ્રકારનો સત્સંગી પણ, ઉત્તમ કોટીનો સત્સંગી પણ જો નીચ માણસનો સંગ રાખે, હલકા માણસનો સંગ રાખે, તો તે અત્યંત નીચ થઈ જાય છે. કોઈ બી હોય, આટલો સંગનો પ્રભાવ છે. માટે ભૂલેય, ભોળપણમાં કાંઈક ગરજે નીચ માણસની સોબત નહીં કરવી, અંતે નુકસાન બહુ છે. સોબત નહીં કરવી, સોબત ભૂખા કાઢના. હલકાની સોબત માણસને હલકો બનાવ્યા વગર રહેતી જ નથી. એ સોબતમાં એવી તાકાત છે. કદાચ એની સાથે કામ પડતું હોય, એ માણસની સાથે આપણે આવવા જવાનું થતું હોય, ભેગા મળવાનું થતું હોય, રહેવાનું થતું હોય, તો સમજીને સતત સાવધાન રહેવું પડે. નહીતર આપણી ઘટના એ બહેરી દે કે એ ઉઘાડો કુસંગી નથી, ઉપરથી હારો છે અને અંદરથી ખરાબ છે. ચાલો પછી આપણો સગો સ્નેહી છે અને નાતે આપણા મેના સ્નેહ છે એટલે આપણે ન ઓળખી. ચાલો પણ ત્રીજો પ્રકાર એવો છે કે આપણે એની સાથે ધંધાકીય અથવા તો કોઈ પણ પ્રકારનો મતલબ છે. મતલબ આપણે એ માણસને કંઈક ઉપયોગમાં લેવાનો છે. જેમ કર્ણનો ઉપયોગ કરવાનો હતો દુર્યોધને, તો એની મિત્રતારી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? હવે એને આપણે ન ઓળખી શકીએ અને એવાના સંગે નીચમાં નીચ થઈ જઈએ. કા હગો નાતીલો હોય તો નથી ઓળખાતો, અને કા આપણે જેનો મતલબ હોય એ માણસ નથી ઓળખાતો, અને જે ઉપરથી બહુ હારો ગણાતો હોય અને અંદર કુસંગી હોય એ માણસ નથી ઓળખાતો. ત્રણ પ્રકારમાંથી કોઈ એકાદા પ્રકારમાં તો આપણે ઠગાઈ જ જઈએ છીએ, અને હલકાને સંગે હલકા ગુણ આપણામાં આવી જાય છે, હલકા થઈ જઈએ છીએ.